વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી સુરત બદલી પામેલા આઈએએસ અધિકારી શાલિની અગ્રવાલ શનિવારે સવારે સુરત મહાનગરપાલિકા ચાર્જ લેશે. તેઓ શુક્રવારે સાંજે વડોદરાથી સુરત આવી પહોંચ્યા હતા. પાલિકાના બીચ ઉચ્ચ અધિકારી દ્વારા તેમનું ઉષ્માભેરે સ્વાગત કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસ ખાતે તેમને વેલકમ કરવામાં આવ્યા હતા. સરકારી બેડામાં કડકાઈથી કામગીરી લેવા માટે જાણીતી શાલિની અગ્રવાલ સુરતમાં 32મા મ્યુનિસિપલ કમિશનર છે, તો બીજા ક્રમે સુરતના મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ પાલિકાનું સુકાન હાથમાં લેશે. આ પહેલા એસ અર્પણા એપ્રિલ 2007 થી સપ્ટેમ્બર 2011 દરમિયાન સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. વધુમાં ચાર્જ લેતા જ તેઓ અધિકારીઓ સાથે એક પ્રાથમિક બેઠક પણ કરશે. તેઓ વહીવટી બેડામાં ચર્ચા ઉઠી હતી. અગ્રવાલ રજાના દિવસે ચાર્જ લઈ રહ્યા છે. આ સાથે જ વહીવટીતંત્ર આરામ કે આળસ છોડી કામે લાગી જવાના મેસેજ પણ આવી રહ્યા છે. તેઓ રજાના દિવસે ચાર્જ લઈ રહ્યા હોય અને શહેરના વિકાસની રફતાર મંદ પડવા દેશે નહીં તેવો પણ વહીવટી બેડમાં એક સૂર ઉઠ્યો છે. મહાનગરપાલિકામાં કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યું છે. સુરત ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારત દેશમાં એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી તરીકે આગળ વધી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર સુરતના ઘણા બધા પ્રોજેક્ટ્સમાં ગ્રાન્ટ આપીને સુરત પોતાની એક ઓળખાણ ભારત દેશમાં પ્રસ્થાપિત કરી શકે એમના માટેના પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાત સરકારશ્રી તરફથી પણ સુરત સિટીને સર્વાંગી વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટ અને સાક્ષાકાર આપવામાં આવી રહ્યું છે. સુરત મિની ભારત સિટી તરીકે ઓળખાય છે અને અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તંત્ર બધું મળીને સુરતને એક મોડલ સિટી તરીકે ભારત દેશમાં ઊભું કરવા માટે કટિબદ્ધ છે. હું આપના તરફથી સુરતવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે સુરતના સર્વાંગી વિકાસ માટે અને સુરતને ભારતના સ્થળમાં ભારતમાં નંબર વન સિટી બનાવવા માટે સ્વચ્છતા હોય કે વોટર યુઝ હોય કે બીજા કોઈ પણ બાબતો હોય એના માટે કટિબદ્ધ રીતે મહેનતથી અને ખંતથી કામ કરીશું અને સુરત સમગ્ર ભારત દેશમાં અને ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં અને દરેક યોજનામાં આગળ રહે એમના માટેના ખૂબ કટિબદ્ધ રીતે પ્રયાસ કરીશું.